આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અમિત શાહ અમદાવાદમાં એક હજાર છસો એકાવન કરોડના કામોનું લોકાર્પણ કરવાના છે અમિત શાહ પોતાના મતવિસ્તાર ગાંધીનગરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમમાં હાજરી પણ આપવાના છે આવતીકાલે શનિવારે દિવસભર ગાંધીનગર સહિત અમદાવાદના સરખેજ ભાડજ ઓગણજ જગતપુરમાં નવા તળાવ નવા તળાવના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે સાથે જ લોકસભા ચૂંટણીને લઈને ભાજપના કાર્યકરો સાથે ચર્ચા કરે તેવી સંભાવના જોવા મળી રહી છે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એક ઓક્ટોબરે દસ વાગે દિલ્હી પરત જવા રવાના થશે આદરણીય અમિતભાઈ શાહ દ્વારા અને ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આવતીકાલે સવારે ગાંધીનગર લોકસભામાં વિવિધ કાર્યક્રમો છે સોળસો એકાવન કરોડના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણો રાખવામાં આવેલ છે સરખેદ તરાવ તો સરખેદ તરાવ ખાતે એનું ખાતમુહૂર્ત છે ત્યારબાદ સરખેત તરાવ બાદ ભારત તરાવ તો ભાડદ તરાવ ઓગણત તરાવ આ બધા તરાવ છે જગતપુરનું તરાવ આ તરાવ આગામી સમય દરમિયાન એક નવીન રૂપ ધારણ કરશે આના ખાતમુહૂર્તો માન્ય ભારત સરકારના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવશે ત્રાગણની અંદર એક ગાર્ડન જે પીપીપી ધોરણ પર તૈયાર કરવામાં આવ્યું છે તેનું લોકાર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ એ જનસભાને સંબોધશે વિવિધ અલગ અલગ સોળસો એકાવન કરોડ કરતાં વધારે ભેટ સોગાદો આવતીકાલે અમદાવાદવાસીઓને મળશે